નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ વિદ્યાદીપમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આજે આપણે ધોરણ 8 વિષય છે હિન્દી, તેમાં પહેલા સેમેસ્ટરનો પાઠ 5મો. આ પાઠનું નામ છે સવાલ બાલમન કે, જવાબ ડૉક્ટર કલામ કે. આ પાઠના ગલાસ્વતી પોથીના પ્રશ્નો અને તેમના જવાબોનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર મેળવવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઇક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરો, જેથી આગળના દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે. અને વિદ્યાર્થી મિત્રો, તમે નવા વિડીયોની લિંક તમારા વોટ્સઅપમાં મેળવવા ઈચ્છતા હોય તો નીચે આપેલા મારા વોટ્સઅપ ગ્રુપમાં જરૂરથી જોડાવો, જેની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી છે, જેમાં આપને નવા વિડીયોની લિંકો મળતી રહેશે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ. ધોરણ 8 વિષય હિન્દી, તેમાં ગલાસ્વાતી પોથીમાં પાઠ 5મો, સવાલ બાલમન કે, જવાબ ડૉક્ટર કલામ કે. તેમાં પહેલો પ્રશ્ન, નિમ્નલિખિત પ્રત્યેક પ્રશ્ન કે ઉત્તર કે લીએ દિયે ગયે વિકલ્પો મેં સે સહી વિકલ્પ ચુનકર ઉસકા ક્રમ અક્ષર પ્રશ્ન કે સામને દિયે ગયે બોક્સ મેં લિખીએ. પહેલો પ્રશ્ન, ડૉક્ટર કલામને અપની 5મી કક્ષા કી યાદગાર ઘટના સુનાઈ. બીજો પ્રશ્ન, ડૉક્ટર કલામ કી ઉચ્ચ શિક્ષા અંગ્રેજી માધ્યમ કી સંસ્થાઓ મેં હુઈ. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન, આજ દેશ કે સામને સબસે બડી ચુનૌતી કોનસી હે, યહ પ્રશ્ન ચિરાગ જૈનને કિયા. ચોથો પ્રશ્ન, હમારે પાસ સન 2020 તક ભારત કો વિકસિત રાષ્ટ્ર બનાને કા સુનિયોજન ઝાકા ભી ઉપલબ્ધ હે. પાંચમો પ્રશ્ન, રાષ્ટ્રીય સુરક્ષા કી બાત ભી વિઝન 2020 કા એક અભિન્ન અંગ હે. ત્યાર પછી પ્રશ્ન નંબર 2, કોષ્ટક મેં સે ઉચિત શબ્દ ચુનકર રિક્ત સ્થાનો કી પૂર્તિ કીજીએ. તો ચાલો જોઈએ, પહેલી ખાલી જગ્યામાં આવશે જ્ઞાન, બીજામાં અરબ, ત્રીજામાં 2020, ચોથામાં પાત્રતા અને પાંચમામાં દૂરદર્શિતાપૂર્ણ. ત્યાર પછી પ્રશ્ન નંબર 3, સહી વાક્ય ચુનકર વિધાનો કો પૂર્ણ કીજીએ. પહેલું વાક્ય, હમ જીસ ભાષા મેં સોચતે હે ઉસી મેં અપની બાત સહજતા સે વ્યક્ત કર સકતે હે. બીજું વાક્ય, લક્ષ્ય નિર્ધારિત કરને કા તાત્પર્ય હે કે આપ ક્યા બનના ચાહતે હે ઇસે નિશ્ચિત કર લે. ત્રીજું વાક્ય, વિકાસ સ્વયં જનસંખ્યા વૃદ્ધિ કો રોકને કી અચૂક ઔષધિ હે. ત્યાર પછી પ્રશ્ન નંબર 4, નિમ્નલિખિત પ્રશ્નો કે ઉત્તર એક એક વાક્ય મેં લિખીએ. પહેલો પ્રશ્ન, ડૉક્ટર કલામ કિસ ભાષા કો પઢાઈ કા ઉત્તમ માધ્યમ માનતે હે. જવાબ, ડૉક્ટર કલામ માતૃભાષા કો પઢાઈ કા ઉત્તમ માધ્યમ માનતે હે. ત્યાર પછી બીજો પ્રશ્ન, ડૉક્ટર કલામ કે અનુસાર જીવન મેં સફલ હોને કે લીએ ક્યા કરના ચાહીએ. જવાબ, દ્રઢ સંકલ્પ જી તોડ મહેનત ઓર સાહસ કે સાથ નિશ્ચિત દિશા મેં આગે બઢના ચાહીએ. ત્રીજો પ્રશ્ન, ડૉક્ટર કલામ કી દ્રષ્ટિ મેં સાહસ કી પરિભાષા ક્યા હે, અપને જાન કી પરવાહ કીએ બિના દૂસરો કો સંકટ સે બચાના હી સાહસ હે. ચોથો પ્રશ્ન, જનસંખ્યા વૃદ્ધિ કો રોકને મેં કોણ સહાયક હે, છોટા પરિવાર ખુશી પરિવાર કી માન્યતા જનસંખ્યા વૃદ્ધિ કો રોકને મેં સહાયક હે. પાંચમો પ્રશ્ન, મહાત્મા ગાંધી કે રાજનીતિક સિદ્ધાંત કી ક્યા વિશેષતા થી, ઉન્હોને અપને રાજનૈતિક સિદ્ધાંત મેં નિષ્ઠા કે સાથ સત્ય અહિંસા ઓર નિસ્વાર્થ ભાવના ભી શામિલ કી થી. છઠ્ઠો પ્રશ્ન, મંચ પર બડી કુર્સી કા ન હોના કિસ બાત કા સૂચક થા, ઇસ બાત કા સૂચક થા કે ભવિષ્ય મેં અનુત્પાદક વસ્તુ પર અનાવશ્યક ખર્ચ નહીં હોંગે. ત્યાર પછી પ્રશ્ન નંબર 5, નિમ્નલિખિત પ્રશ્નો કે ઉત્તર દો તીન વાક્યો મેં લિખીએ. પહેલો પ્રશ્ન, ચિરાગ જૈનને ડૉક્ટર કલામ સે ક્યા પૂછા. ચિરાગ જૈનને ડૉક્ટર કલામ સે પૂછા કે આજ દેશ કે સામને સબસે બડી ચુનૌતી ક્યા હે. બીજો પ્રશ્ન, પ્રવાસી ભારતીય માતૃભૂમિ કે પ્રતિ ગર્વ કી ભાવના કેસે વિકસિત કરે. પ્રવાસી ભારતીય બૃહદ ભારતીય પરિવાર કે હિ અંગ હે, વે અપને દેશ કી સાંસ્કૃતિક વિરાસત સે જુડે રહકર માતૃભૂમિ કે પ્રતિ ગર્વ કી ભાવના વિકસિત કર સકતે હે. ત્રીજો પ્રશ્ન, ડૉક્ટર કલામ કે અનુસાર કિસાનો મજદૂરો ઓર કલાકારો કા રાષ્ટ્ર મેં ક્યા મહત્વ હે, એ સબ રાષ્ટ્ર કે અભિન્ન અંગ હે. રાષ્ટ્ર કે નિર્માણ મેં ઇન સબ કી સેવાઓ કી આવશ્યકતા હે ઓર
इन सबका सम्मान महत्व है। चौथा प्रश्न, डॉक्टर कलाम ने अपने बचपन की कौन सी यादगार घटना सुनाई। कलाम जब 5वीं कक्षा में थे तब उनके शिक्षक श्री शिव सुब्रमण्य अचर ने पक्षी के उड़ने की बात बताई थी, यह घटना सुनाई। पांचवा प्रश्न, किसी को मुसीबत में देखकर आप क्या करते हैं। मैं यथाशक्ति उसकी मदद करता हूँ। मैं तन मन धन से उसकी सहायता करूँगा। मेरे माता पिता और मेरे मित्र मुझे इसमें सहयोग देते हैं। त्यार पछी प्रश्न नंबर 6, निम्नलिखित प्रश्नों के उत्तर लिखिए। पहलो प्रश्न, भाषा के विषय में डॉक्टर कलाम ने क्या बताया। डॉक्टर कलाम ने माध्यमिक शिक्षा की पढ़ाई मातृभाषा में की थी। कॉलेज और आगे की शिक्षा में उनकी पढ़ाई का माध्यम अंग्रेजी भाषा थी। कलाम के विचार से कॉलेज की पढ़ाई भी मातृभाषा के माध्यम से होनी चाहिए। इसका कारण यह है कि विद्यार्थी अपनी मातृभाषा में ही सोचता है, इसीलिए मातृभाषा में ही अपनी बात आसानी से प्रकट कर सकता है। फिर भी विश्व के दूसरे देशों से संपर्क कायम करने के लिए अंग्रेजी का ज्ञान आवश्यक मानते हैं। बीजो प्रश्न, डॉक्टर कलाम के मत से भारत 2020 तक एक विकसित राष्ट्र कैसे बन जाएगा। डॉक्टर कलाम भारत की बढ़ती हुई जनसंख्या से चिंतित नहीं है। वे मानते हैं कि स्त्रियों के शिक्षित होने से छोटा परिवार सुखी परिवार के विचार को बल मिलेगा। इसके अलावा हमारे यहाँ 54 करोड़ लोग 25 वर्ष से कम आयु के हैं। ये हमारी राष्ट्रीय शक्ति है। हमारे देश में प्राकृतिक संसाधन भी पर्याप्त मात्रा में है, इसी कारणों से। त्यार पछी त्रीजो प्रश्न, राष्ट्र विकास में महिलाओं का क्या योगदान है। जवाब, राष्ट्र विकास में महिलाओं को भूमिका पुरुषों के समान ही है। शैक्षिक और औद्योगिक प्रवृत्तियों में आज महिलाएं बढ़ पढ़कर हिस्सा ले रही है। सशस्त्र सेनाओं में भी पुरुषों के समान ही महिलाओं की भी नियुक्ति होती है। देश की तीनों सेवाओं में पर्याप्त महिला अधिकारी है। सेना के लिए विभिन्न उपकरण बनाने में भी महिलाएं काम कर रही है। इस प्रकार राष्ट्र विकास में महिलाओं का बहुमूल्य योगदान है। चौथा प्रश्न, किसी भी देश के लिए सेना का क्या महत्व है। सेना किसी भी देश का अनिवार्य अंग है। सेना शत्रुओं के आक्रमण से देश की रक्षा करती है। देश में कहीं विद्रोह होने पर सेना उसे दबाती है। देश में आतंकवादी घुस आए हो और पुलिस निपटने में सक्षम न हो तो सेना के जवान ही उनसे निपटते हैं। देश में ही भीषण बाढ़ या भूकंप आया हो तो सेना संकट में पड़े लोगों को सहायता करती है। इस प्रकार बाहरी या भीतरी संकट में सेना ही देशवासियों की रक्षा करती है। त्यार पछी प्रश्न नंबर 5, बचपन में हमें किस भाषा को प्रमुखता देनी चाहिए, मातृभाषा को या अंग्रेजी को। क्यों बचपन में हमें मातृभाषा को महत्व देना चाहिए। मातृभाषा माँ की भाषा है। माता की गोद में हम उसी में सोचना विचारना सीखते हैं। सोचने की भाषा ही हमारी अभिव्यक्ति की भाषा है भाषा हो सकती है। मातृभाषा में हम अपने हृदय मन के भावों को सरल और प्रभावी ढंग से प्रकट कर सकते हैं। अंग्रेजी विदेशी भाषा है, उसे पढ़ने सीखने में बहुत प्रयत्न करना पड़ता है। उसमें प्रवीण होने पर भी अपने हृदय के भाव असरकारक ढंग से प्रकट नहीं कर सकते। त्यार पछी प्रश्न नंबर 7, निम्नलिखित मुहावरों के अर्थ लिखकर वाक्य में प्रयोग कीजिए। पहलू छे, जी तोड़ मेहनत करना तो तेनो अर्थ से बहुत मेहनत करना वाक्य। यह धंधा जमाने के लिए पिताजी ने जी तोड़ मेहनत की है। बीजू छे, सामना होना तो तेनो अर्थ से सामने आना वाक्य। जंगल में घुसते ही युवक का शेर से सामना हो गया। त्रीजू छे, महारत हासिल करना तेनो अर्थ से योग्यता प्राप्त करना वाक्य। साइकिल चलाने में उसने बचपन से ही महारत हासिल की है। चौथू छे, अचूक औषधि होना तो तेनो अर्थ से व्यर्थ न जाने वाला उपाय होना वाक्य। नियमित व्यायाम स्वस्थ रहने की अचूक औषधि है। त्यार पछी प्रश्न नंबर 8, निम्नलिखित वाक्यों में से सर्वनाम शब्द छाटिए तथा उनका प्रकार भी बताइए। पहलू वाक्य छे, हम पाठशाला जाएंगे, तो आ वाक्य में सर्वनाम छे हम।
પુરુષવાચક સર્વનામ, બીજામાં ય નિશ્ચયવાચક સર્વનામ, કોઈ અનિશ્ચયવાચક સર્વનામ, ચોથામાં તુમ્હે પુરુષવાચક સર્વનામ, પાંચમા વાક્યમાં સર્વનામ જીસને અને ય સંબંધવાચક સર્વનામ. ત્યાર પછી પ્રશ્ન નંબર 9, કોષ્ટક મેં દિએ ગયે સર્વનામ શબ્દ કે ઉચિત રૂપ મેં રિક્ત સ્થાનો કી પૂર્તિ કીજે, તો પેલું છે ય કાર્ય મુજસે નહીં હો શકતા, બીજું પાપાને તુમ્હે બુલાયા હે, ત્રીજું જો લડકી યહાં ખડી હે મેં ઉસે નહીં જાનતા, ચોથું વાક્ય લગતા હે ઇસે મેરી બાત અચ્છી નહીં લગતી, પાંચમું વાક્ય યહ કામ કિન લોગોને કિયા. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે ધોરણ 8 વિષય છે હિન્દી, તેમાં ગલા સ્વાધ્યાય પોથીમાં પાઠ 5મો તેમનું સંપૂર્ણ સોલ્યુશન પૂરું કરીએ છીએ. આગળ પુનરાવર્તન 1નું સંપૂર્ણ સોલ્યુશન મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. વિદ્યાર્થી મિત્રો, ફરી મળીશું પુનરાવર્તન 1ની અંદર, ત્યાં સુધી આવજો.